જૂના નિયમ પ્રમાણે ફરીથી તેને શરૂ કરવામાં આવી રહી છે. જો જૂના નિયમ પ્રમાણે શરૂ કરવાની હોય તો 6 મહિનાની રાહ ક્યાં છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો હર હંમેશા શહેરમાં કોઈ દુર્ઘટના બને અને દુર્ઘટના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જો જવાબદાર હોય ત્યારે ખૂબ જ ગંભીરતા દર્શાવતી હોય છે અને ગંભીરતાને લઈને વારંવાર અમદાવાદ શહેરના જનતાને ગેરમાર્ગે દોરીને ખોટા ખોટા વચનો આપતી હોય છે. ગત સમયમાં જે રીતે કાંકરિયા ખાતે રાઈટ રોડ તૂટી ગઈ અને 2 નિર્દોષ અમદાવાદ શહેરીના બાળકોના મૃત્યુ થયા ત્યારે આ શાસકો ગંભીર થઈને જે રીતે વાતો કરતા હતા કે અમે રાઈટ રોડ ચલાવવા માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખુદ પોતાના નીતિ નિયમ ઊભા કરશે અને વ્યવસ્થાના ભાગરૂપે સમગ્ર ચકાસણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર કરશે, પરંતુ આજે જે રીતે જૂના નીતિ નિયમ પ્રમાણે રાઈટ શો ચલાવવાની વાત કરી રહ્યા છે ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો કદાચ જે અગાઉ રાઈટ તૂટેલી એમાં જે કંપનીના માલિકો આજે જેલમાં છે તેમને મદદરૂપ થવા માટે આમ જૂની વ્યવસ્થા જૂના નીતિ નિયમ પ્રમાણે આ રાઈટ શો ચાલુ કરવાની વાત કરી રહ્યા છે. જૂના વચનો જૂની વાતો કદાચ એ લોકો ભૂલી ગયા છે, જેથી આવનાર સમયમાં જો જૂના નીતિને પ્રમાણે આ રાઈટ શો ચલાવવામાં આવે તો અગાઉ જે બનાવવા માટે દોષિતો હતા તે લોકોને કોર્ટમાંથી રાહત મળી શકે, કેમ કે એ નિર્દોષ છે તેવું સાબિત થાય કે અગાઉ પણ નીતિ નિયમો સારા હતા પરંતુ ક્યાંકના ક્યાંક જે રાઈટ શો તૂટી ગઈ છે એના માટે કોન્ટ્રાક્ટર જવાબદાર નથી. આમ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને બચાવવા માટેની આ પહેરવી છે. જો ખરેખર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરના નાગરિકોને હિત જોતું હોય તો અગાઉ સમગ્ર અમદાવાદ શહેરની જનતાને જે વચન આપ્યું હતું કે અમે એક પ્રકારની વ્યવસ્થા ઊભી કરીશું કે જેમાં રાઈટ્સનું તમામે તમામ સુપરવિઝનથી લગાવીને ઇન્સ્પેક્શન સુધીની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે તે પ્રકારનું આયોજન કરવું જોઈએ તો અમદાવાદ શહેરની જનતાને આપણે સુરક્ષિત રાખી શકીએ, પરંતુ અમદાવાદની જનતાની સુરક્ષાની આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને ચિંતા નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.